નમસ્તે મિત્રો, આજે આપણે ધોરણ 5 ગુજરાતી વિષયમાં ચેપ્ટર 1 વિશે અભ્યાસ કરીશું, જેનું નામ છે સિંહ અને ઉંદર. સિંહ અને ઉંદરની વાત સાંભળતા તમને એક વાર્તા યાદ આવે છે, જે આપણે નાનપણમાં સાંભળતા હતા, સિંહ અને ઉંદરની. જો ન સાંભળ્યો હોય તો આજે હું તમને કહી સંભળાવીશ. એક મોટું જંગલ હતું, એમાં એક સિંહ રહેતો હતો. એક બપોરે સિંહ ઊંઘતો હતો, ત્યાં થોડા ઉંદરો આવી તોફાન કરવા લાગ્યા, મસ્તી કરવા લાગ્યા. તેમાં એક નાનો ઉંદર, તમારા જેવો જ નાનો મસ્તીખોર ઉંદર, સિંહના શરીર ઉપર દોડમદોડી કરવા લાગ્યો, જેથી સિંહની ઊંઘ બગડી અને સિંહે પંજો ઉગાડ્યો. તમારી ઊંઘ પર કોઈ બગાડે તો તમે બી ગુસ્સે કરો છો ને, તો એ રીતે સિંહની ઊંઘ બગડી અને સિંહ ગુસ્સે થઈ પંજો ઉગામ્યો. તો એનો ગુસ્સો જોઈ ઉંદર ડરી ગયો અને કંપવા લાગ્યો. ઉંદર બહુ આજીજી કરી કે મહારાજ, મને છોડી દો, અણીના વખતમાં હું તમને કામ આવીશ, તમે મારો ઉપકાર નહીં ભૂલો. આ સાંભળી સિંહ હસવા લાગ્યો. શું કામ હસવા લાગ્યો? કે એવો નાનો ઉંદર મને શું કામ આવશે, હું તો મોટો જંગલનો રાજા છું. સિંહે કીધું, એ તું જ પામર ઉંદર, જા હું તને છોડી દઉં છું, પણ બીજી વાર આવું ન કરજે. સિંહે છોડી દીધો અને ઉંદર જતો રહ્યો. થોડા દિવસ પછી સિંહ ઝાડમાં ફસાયો અને બરાડા પાડવા લાગ્યો. સિંહના બરાડા સાંભળી ઉંદર દોડતો આવી સિંહને બચાવવા લાગ્યો. ઉંદરે પોતાના દાંત વડે ઝાડને કાપવા લાગ્યો અને થોડા જ સમયમાં ઝાડ કપાઈ ગયો અને ઉંદરે સિંહને ઝાડમાંથી મુક્ત કર્યો. આથી સિંહે ઉંદરનો આભાર માન્યો કે હે મારા નાના એવા મિત્ર, તારો ખૂબ ખૂબ આભાર. સિંહ કહે કે તારી આ મદદ હું ક્યારેય નહીં ભૂલું. તો મિત્રો, આપણે ક્યારેય નાના એવા વ્યક્તિને તુચ્છ ન સમજવું જોઈએ. જ્યારે નાના વ્યક્તિ કામ આવે છે ત્યારે મોટા બી કામ નથી આવતા. નાના વ્યક્તિને ક્યારેય આપણે તુચ્છ ન સમજવું જોઈએ. જેમ કે જ્યાં સોય કામ આવે છે ત્યાં તલવારનું કશું જ કામ નથી. કપડાં સીવા માટે સોય જ કામ આવે છે, ત્યાં આપણે તલવારથી કપડાં નથી સીવી શકતા. તો તેવી જ રીતે જ્યાં નાના વ્યક્તિ કામ આવે છે ત્યાં મોટા નથી આવતા. ધન્યવાદ. તો સમજીશ, તમે આ વાર્તા સાંભળી, તમને ગમી હશે. તો આગળનું ચેપ્ટર આપણે પાર્ટ 2 માં સમજશું.